એટલે આખું 45-50 જણનું અમારું ગ્રુપ છે અને ટોટલ જ્વેલર્સવાળા છે, માણેકટોકના જ્વેલર્સવાળા છે અને એ બધા ટોટલ અહીંયા હાજર જ છે. અને 2 દિવસ ચાલુ દિવસ છે તો બી ટોટલી પોતપોતાના જ્વેલર્સ બંધ કરીને અહીંયા પોતાની ફૂલ સેવા આપી રહ્યા છે 2 દિવસથી. તો આ છે ખોડલધામ નાદરી, માણસા તાલુકો છે અને અહીંથી આ સીધો પદયાત્રાનો ટ્રેક જાય છે વિસનગર, ખેરાળુ થઈ દાતા અને અંબાજી. બોલ મારી અંબે જય જય અંબે, 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 બોલ મારી અંબે જય અંબે, બોલ મારી અંબે જય 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 જય અંબે, મારી અંબે જય જય અંબે. નાદરી ગામના ખોડિયાર મંદિરના પરિસરમાં આમ તો નાદરી ગામના યુવાનો અને એની સાથે સાથે મેઇન અમદાવાદની આખી ટીમ છે જય અંબે મિત્ર મંડળ, દર વખતે એ લોકો ગોટાનો કે દાલવાડાનો પ્રોગ્રામ કરતા હોય છે અને પણ વિસનગરની આસપાસ. આ વખતે નાદરી ગામ પાસે એમના દાલવાડા જે છે હવે થોડી વાર માટે પોઝ કર્યો છે, સીધા હવે જમવાનો ટાઈમ ચાલુ છે. આવો દેખાડો તમને અંદર પરિસરની અંદર કેવી સેવા ચાલી રહી છે. ગામના વડીલો જે છે એ બધા અહીંયા વડીલોની નિશામાં કામ થતા હોય ને એટલે એમાં કંઈ ઘડે નહીં. આવો તો અહીંયા સતત તમે જુઓ ખમણ બની રહ્યું છે, અહીંયા ખમણને કટકા થઈ રહ્યા છે, પણ થોડી વારમાં એનો વઘાર લાગશે. અને આપણી સાથે જય અંબે મિત્ર મંડળમાંથી મિત્રો કેટલાક, શું નામ આપનું? રાજુભાઈ સોની. રાજુભાઈ આપણે કેટલા વર્ષ ત્યાં? અમે 4 વર્ષથી કરીએ છીએ. 4 વર્ષથી. અને પેલા વિસનગર પાસે કરતા હતા એ? અમે અમુક મળે ત્યાં આગળ અમે કરીએ છીએ. અચ્છા, જગ્યા બુકિંગ થાય ત્યાં આગળ અમે કરીએ છીએ. તો આ કેટલા દિવસથી ચાલુ હતું? આ લગભગ 6 દિવસથી ચાલુ છે, પણ બધા 2 દિવસના બધા ટાઈમમાં ગાળામાં કરતા હોઈએ. અચ્છા, ક્યાં સુધી રહેશે? આ લગભગ તમારે હજુ 3 દિવસ બીજો રહેશે. હજુ 3 દિવસ? હા. હવે આજથી ટ્રાફિક વધવાનો શરૂ થયો? ગઈકાલથી ટ્રાફિક વધ્યો. ગઈકાલથી વધવાનો શરૂ થયો. ઓકે. અને આપણે શું શું જમાડીએ છીએ? આમાં શું છે કે સવારે દાળ ભાત શાક પૂરી બરાબર, અને સાંજે મા પ્રસાદ પૂરી શાક અને ખમણ. અને કેટલા ખમણ ની તમે જુઓ અહીંયા લગભગ 400 માણસમાં 400 માણસનું રસોડું છે. 400 માણસનું ખમણ એક સાથે બધું પૂરી શાક ને બધું થયું. તો આ છે મહાપ્રસાદ. આ કેટલા કિલો હશે? આ કમસે કમ 150 કિલો ઉપરની આજુબાજુ હશે. અચ્છા, એટલે કેટલા લોકો માટે? અત્યારે કમસે કમ પ્રસાદી બનાવી આપણે 1000 માણસની આજુબાજુ પ્રસાદી બનાવેલી છે. એ પ્રમાણે ચોખ્ખું ઘી માતા ધર્મ રહે છે. હા, ચોખ્ખું ઘી અને આ ડ્રાયફ્રૂટથી આ મહાપ્રસાદ બને છે. આ હા સાહેબ, એક સાથે કેટલા લોકો? 1000 લોકોની રસોઈ? 1500 માણસ જમે છે, આરામથી જમે છે. તો આ છે એની મસ્ત મસાલેદાર કઢી અને આ ખીચડી સિંગદાણા અને સિંગદાણા લવિંગ લીમડો છે, મસાલેદાર ખીચડી. વાહ.
મારું નામ અંકિત સોની છે, મારે નરોડામાં રહેવાસી છે. અમારે એકચ્યુઅલી 5 જણનું પહેલાં ગ્રુપ હતું, આજથી 5 વર્ષથી સેવા કરીએ છીએ. તો 5 વર્ષથી સેવા કરીએ તો પહેલાં 4-5 જણા અમે એવી રીતના કોઈ ઇકો ગાડીની અંદર વેફર્સ કોઈ કોલ્ડ્રિંક્સ ચોકલેટ્સ એવું બધું ચાલતી પબ્લિકને લઈને એમને પ્રોવાઈડ કરતા હતા. પછી ધીમે ધીમે અમે વોટ્સઅપમાં અને ફેસબુકમાં મૂક્યું એટલે ગ્રુપ થોડું મોટું થઈ ગયું. આજે અમારા 5મું વર્ષ છે તો 45-50 જણનું ગ્રુપ છે અને ગ્રુપ આખું મોટું ફંડિંગ થયું. એ માને 3-4 દિવસથી અમારો મોટો કેમ્પ ચાલુ છે, સવારનો ચાલુ છે, કાલે હજી 12-1 વાગ્યા સુધી ચાલુ રહેશે, બરાબર. એમાં ટોટલી મેડિકલ ફંડિંગ આવી ગયું છે, ટોટલી દવાનું. અત્યારે એક નાનો રેડિયમની પટ્ટી બી અમે જો પબ્લિક ચાલતી હોય ને તો એની બેગની પાછળ નાની રેડિયમની પટ્ટી બી મારી છે ટોટલી, એટલે એનો ટ્રક બીજો રાતના ટાઈમે બચાવ બી થાય છે. એ નાની નાની વસ્તુ પ્લસ મેડિકલને ટોટલી પ્રોવાઈડ, કોઈને વાગ્યું હોય ફર્યું હોય ટોટલી જાતે ડ્રેસિંગ બધું કરીને આપીએ છીએ. એટલે આખું 45-50 જણનું અમારું ગ્રુપ છે અને ટોટલ જ્વેલર્સવાળા છે, માણેકચોકના જ્વેલર્સવાળા છે અને એ બધા ટોટલ અહીંયા હાજર જ છે. અને 2 દિવસ ચાલુ દિવસ છે તો બી ટોટલી પોતપોતાનો જ્વેલર્સ બંધ કરીને અહીંયા પોતાની ફૂલ સેવા આપી રહ્યા છે 2 દિવસથી, અને ખડા પગે સવારથી કાલના સવાર સુધી ખડા પગે 12-1 વાગ્યા સુધી રહેલા છે. ખરેખર તો મને ખુશીની વાત એ છે કે આપણે આજથી 3-1 વર્ષ પહેલાં મેં જ્યારે બધી અંબાજીની એની પદયાત્રા જોતો હતો, પછી આશાપુરાની મઢની યાત્રા હોય, દ્વારકાની પદયાત્રા હોય, ચોટીલાની, 99 કે 95% લોકો જે છે એમાં રેડિયમની પટ્ટીની અવેરનેસ નહોતી. પણ આ વર્ષે મેં આગલી પદયાત્રાઓ પણ જોઈ, લોકોમાં અવેરનેસ એટલી હદ સુધી ક્રિએટ થઈ છે કે આશાપુરાની પદયાત્રામાં ખુદ ભુજ પોલીસ આપતી હતી, હિંમતનગરની પોલીસે પણ લાસ્ટ ટાઈમ આપ્યા હતા. આ પ્રકારના સ્ટીકર જે છે, આ રિફ્લેક્ટર છે, આ બહુ સારી ક્વોલિટીના રિફ્લેક્ટર્સ હવે એ લોકોએ આપવાના શરૂ કર્યા. અગાઉ પણ ઘણા બધા કેમ્પ્સ છે, એક અવેરનેસ આવી ગઈ, એ મારા માટે બહુ ખુશીની વાત છે. અને જે લોકોને હજી ખબર નથી, એ લોકો પદયાત્રા શરૂ કરો કે દાદા તમે હાથથી કરવાના હો, આવતીકાલથી કરવાના હો, કે 2 દિવસ પછીથી, કે પછી આના પછીની કોઈ પણ પદયાત્રા કરવાના હો, ઘરેથી નીકળો એટલે આ માત્ર 5 કે 10 રૂપિયાની એક નાનકડી પટ્ટી થાય, 7-8 રૂપિયાની પટ્ટી થાય. એ 7-8 રૂપિયાની પટ્ટી તમારો જીવ ક્યારે બચાવશે તમને ખબર નહીં પડે. અચ્છા, તમે શરૂઆત કરી હતી ત્યારે કેટલા લોકો સેવાનો લાભ લેતા હતા? આજે શરૂઆત કરી ત્યારે અમે ચાલુ ડ્રાઈવ ઉપર જતા ત્યારે કમસે કમ આમ 500-700 માણસ અમે પ્રોવાઈડ કરતા હતા, કોઈ કોલ્ડ્રિંક્સ છે, સોફ્ટી છે, બધું ટોટલી વસ્તુનું પ્રોવાઈડ કરતા હતા. ધીમે ધીમે ગ્રુપ મોડું થયું. આજે અમે આ 2 દિવસથી અમને લાગે છે કે 5-6 હજાર માણસ અમારા હાથે જીવ્યા અને અમને એ આનંદ થયો છે, બહુ મસ્ત આનંદ થયો છે. 2 દિવસથી અને અત્યારે સવારના દાળવાના પ્રોગ્રામ હતો ત્યારે અમારે 300-400 કિલા જેવો ગોળ દાળવાનો નીકળ્યો અને કમસે કમ 2500-3000 ડીશ હોય એમાં 4-4 પીસ મૂકીએ, ડુંગળી મરચાં બધું, તો બી ટોટલી 2500-3000 દારવાળા તો અમે પ્રોવાઈડ થયા છે. અને હજી ઘોર અમારો ચાલુ છે રાત્રે, એટલે સવારનું અત્યારે પ્રિપેરેશન ચાલુ જ છે. કેમ કે દારવાળા એક તો વરસાદ હતો સવારે એટલે ઉપડ્યા, અને સવારે મોર્નિંગની 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી દારવાડા ફૂલ ઉપડે છે, દારવાડાને ચા. એટલે અત્યારે હવે 4 વાગે આ બધા ઉઠશે, નાહી ધોઈને ફ્રેશ થશે, એટલે પબ્લિક 4-5 વાગે રનિંગ થશે, એટલે સવારના મોર્નિંગમાં ઠંડો માહોલ હોય એટલે દારવાડા ટોટલી ઉપડવાના ચાન્સ રહેશે અમારે. એટલે એ અમારું બહુ મોટું કામ છે. જય અંબે મિત્ર મંડળ, આપનો હાર્દિક સ્વાગત કરે છે. આવો, જમવાનું શરૂ થઈ ગયું હોવાથી દરેક ભાઈ બહેનો જમીને આગળ વધો. આવો, જય અંબે મિત્ર મંડળ, આપનો હાર્દિક સ્વાગત કરે છે અમદાવાદ.